ઈડર વિજયનગર કચ્છી પાટીદારો દ્વારા કરાયું માનું તેડું સમગ્ર ગુજરાતમાં જ્યારે ડિસેમ્બર મહિનામાં ઊંઝા ખાતે યોજાનાર લક્ષચંડી મહાયજ્ઞની તૈયારીઓ પૂરજોશમાં છે ત્યારે સમગ્ર વિશ્વમાં જ્યાં જ્યાં પાટીદારો છે તે તમામ જગ્યાએ મા ઉમિયાની પત્રિકાઓ પહોંચાડવાની છે. તેના ભાગરૂપે આજે સાબરકાંઠાના ઈડર વિજયનગર તાલુકાના કચ્છી પાટીદાર ભાઈઓ બહેનો ભવ્ય સ્વાગત કરી માનું તેડું કુમકુમ તિલક કરી આરતી કરીને વધાવ્યું હતું. બરાબર 9 વાગે ડીજેના તાલ સાથે ઈડરના દેવ દરબાર ખાતેથી યુવાનો બાઇક રેલી સ્વરૂપે ઈડર શહેરમાં થઈને સમાજવાડીએ પહોંચ્યા હતા. આગેવાનો દ્વારા પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. બહેનોએ ઉમિયામાના રાસગરબા રમીને માના તેડાનું સ્વાગત કર્યું હતું. આ કાર્યક્રમનું આયોજન કચ્છી યુવક મંડળ દ્વારા કરાયું હતું, જેમાં પ્રમુખ રસિકભાઈ પટેલ, જયંતિભાઈ પટેલ, મોહનભાઈ પટેલ, વડાલી કેપી સમાજના પ્રમુખ જયંતિભાઈ પટેલ, પેડી પટેલ, રમેશભાઈ પટેલ, અતુલભાઈ પટેલ, સોમાભાઈ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત સૌ કચ્છી પટેલ નાના બેટા ભાઈ બહેનોએ ઊંઝાના કાર્યક્રમમાં હાજર રહેવાની ખાતરી આપી હતી. ખરેખર આ કાર્યક્રમનું આયોજન ખૂબ જ સુંદર કરવામાં આવ્યું હતું. હજી મને મનમાં એક આશા છે કે મા ઉમિયાના દર્શન કરવા મને સાક્ષાત જવા જડ્યા 5 દિવસમાં. આપણા કુળદેવી મા ઉમિયા ઊંઝા ખાતે ભૂતો ન ભવિષ્ય એવો લક્ષચંડી મહાયજ્ઞ તારીખ 18-12-22 સુધી યોજાઈ રહ્યો છે ત્યારે માનું તેડું આપવા માટે અહીંયા ઊંઝાથી નિમેલા હોદ્દેદારો અહીંયા આપણને ઈડર શહેરમાં ઈડર વિજયનગર વિભાગમાં અહીંયા આવેલા છે ત્યારે એ સૌનું આપણે અહીંયા હાર્દિક સ્વાગત કરીએ છીએ અને સારી શોભાયાત્રા થકી આપણે અહીંયા સમાજવાડીમાં આવ્યા, ગરબા રમી માનું સ્વાગત કર્યું. એ માં આપણો સ્વીકાર કરેલો છે, બાપાએ કીધું, જીવરાજ બાપાએ કીધું એમ માએ આપણો સ્વીકાર કરેલો છે ત્યારે ખુશીનો ખૂબ આનંદ છે. અને આ યજ્ઞમાં આપણા ઘર દીઠ કોઈ રહી ન જાય એ રીતે માનો દીવો 200 રૂપિયા આપણે ફરજિયાત આપવાના છે અને જેને પાટલામાં બેસવાનું હોય એ આપણા બાપાએ કીધું એ રીતે બધા નામ નોંધાવજો. અને આ યજ્ઞમાં આપણે 18-12-22 સુધી ફરજિયાત આપણે જઈએ, કોઈ રહી ન જાય. આવો કાર્યક્રમ કોઈ દિવસ જોવા મળવાનો નથી. આ એક ન ભૂતો ન ભવિષ્ય એવો કાર્યક્રમ મા ઉમિયાના આંગણે થઈ રહ્યો છે, મા કુળદેવીના ઉમિયા આંગણે થઈ રહ્યો છે ત્યારે આપણે સૌ હરખભેર માના ચરણોમાં જઈ આશીર્વાદ લઈ ને આપણે ગૌરવ પ્રાપ્ત કરીએ એવી માના ચરણોમાં પ્રાર્થના છે.